આની ગોળમાં વાત કરી સાબરકાઠાની સાબરકાઠા જિલ્લાના ઈડર તાલુકામાં બરવાવ ગ્રામ ગ્રુપ પંચાયત દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અરવલ્લીની ગીરી કંદરાઓમાં વચ્ચે બિરાજમાન સામ ગોર દાદાના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરવા માસના બીજા રવિવારે ભરાતા આ મેળામાં પશુપાલકો ઉમટી પડતા હોય છે. લોકવાયકા પ્રમાણે જો પશુપાલકો અબોલ જીવના સ્વાસ્થ્ય માટે દાદાની માનતા રાખે તો દાદા તેમની મનોકામના પૂર્ણ કરે છે. અબોલ જીવના સંતાન પ્રાપ્તિ અને તેમના સારા સુખી સ્વાસ્થ્ય માટે પશુપાલકો ઘી સુખડી શ્રીફળ તેમજ વિવિધ માનતાઓ મેળા દરમિયાન પૂર્ણ કરતા હોય છે. જો કોઈ સ્ત્રીને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો તે પણ આ દાદાની માનતા રાખે તો દાદાના દર્શન કરીને લોકો હાલ ધન્યતા અનુભવી રહ્યા છે. ભાદરવાના બીજા રવિવારે મેળો ભરાય છે. આજુબાજુના ઈડર તાલુકા પણ અને આજુબાજુ હિંમતનગર જિલ્લાના પણ માણસો અહીંયા પશુપાલકનો મેળો ભરાય છે. મેળાની અંદર કુલર, કુલરના લાડવા તથા શ્રીફળ તથા ગરબા અને પશુપાલક માટે અહીંયા પાડીઓ કહેવામાં આવે છે. એ પાડીઓ પશુઓને ખવડાવવામાં આવે છે. પાડીઓને પાડા આવે, ગાયને ગાયા આવે, આવી રીતના માનતાઓ પૂરી કરે છે. શામગુરવીર દાદા, ભાદરવાના બીજા રવિવારે ઈડર તાલુકાનું એવું બરવાવ ગામે શામગુરવીર દાદાનો ભવ્ય મેળાનું આયોજન થાય છે. દર વર્ષો જૂના શામગુરવીર દાદાના મંદિરે ભાવિ ભક્તો ઉમટી પડે છે અને પશુપાલકનો મેળો તરીકે ઓળખવામાં આવે છે. કે પશુપાલકોને જે પણ પશુઓને કોઈ પણ તકલીફ હોય, બીમારી હોય તો બાપો દૂર કરે છે અને પ્રસાદી રૂપે કુલર, શ્રીફળ તેમજ તલીનું તેલ ભાવિક શ્રદ્ધાઓ અહીંયા આવીને ચડાવતા હોય છે. અને શામગુરવીર દાદાના આજુબાજુના ગામના જેટલા પણ પશુપાલક મિત્રો હોય છે એ બાપાની આસ્થારૂપે ભાદરવાના બીજા રવિવારે અહીંયા માયત લઈને આવતા હોય. ઈડર તાલુકાના બરવાવ ગામમાં શામગુરવીરનો મેળો ભરાય છે. અહીંયા લોકો બહુ આસ્થાથી આવે છે. અહીંયા ઢોરો માટે બાંધાઓ માનતાઓ રાખે છે. સુખડી કુલેરનો પ્રસાદ ચડે છે, ગરબા અને ધજા ચડાવે છે. લોકો ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસથી ઢોરો માટે માનતાઓ માને છે. ભાદરવાના બીજા રવિવારે મેળો ભરવામાં આવે છે. આજુબાજુના ગામડાની પબ્લિક આવે છે વાદા કરવા માટે, નિવેદ કરવા માટે. તો બધી સગવડ મળી રહે એ માટે ભરવા પંચાયતે આ કરેલું છે તૈયારી અને પાર્કિંગ વ્યવસ્થા પણ સારી એવી કરેલી છે. બીજા રવિવારે અબરવાવ ગામમાં એક મેરો ભરાય છે, સોનગોર બાપજીનો મેરો ભરાય છે. આ મેરાની અંદર જે શ્રદ્ધાળુઓ જે આજે આપ જોઈ રહ્યા છો કે શ્રદ્ધાળુ જે ઉમટ્યા છે એ પોતાના પશુપાલકોનો એક પોતાની માનતાઓ રાખતા હોય છે કે પશુ સ્વસ્થ રહે, આખું વર્ષ નિરોગી રહે, એની પોતાની ચોખ્ખા ઘીની બાધા કરતા હોય છે, ચોખ્ખા ઘીનો દીવો પણ કરતા હોય છે. અહીંયા કુલર સુખડી પણ ચડાવવામાં આવે છે. આ દાદાની એક પૂજા કરી, પૂજા અર્ચના કરી અને આખું વર્ષ પશુઓ માત્ર સ્વસ્થ રહે એના માટે આ માનતાઓ કરવામાં આવતા છે. અને આજે એક મેળો ભરાય છે, મહામેળો ભરાણો છે. ત્યાં અહીંયા મેળામાં ગ્રામ પંચાયત દ્વારા અલગ અલગ વ્યવસ્થા કરવા છે, પાણીની વ્યવસ્થા, પોલીસની પણ કોઈ અનિચ્છ્ય બનાવ ન બને ત્યાં પોલીસની વ્યવસ્થા, ફાયર બ્રિગેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને અહીંયા આગળ આજે એક મહામેળો ઉપયોગ છે જે પોતાના પશુઓનું આખા વર્ષનું સ્વસ્થ રહે એના માટે મેળો ઉજવવામાં આવે છે.